રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એટીએમમાંથી પૈસા ઉપાડ્યા બાદ એક શખ્સ બેંકમાં જઈને ફરિયાદ કરતો હતો કે એટીએમમાંથી તેને નાણાં મળ્યા નથી, પરંતુ તેના એકાઉન્ટમાંથી નાણાં ડેબિટ થઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા મૂળ હળિયારાના વતની અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવનાર 31 વર્ષીય અનીસ મઉ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગત 16મી તારીખના રોજ 34 વર્ષીય અક્ષય આનંદ નામના બેંક કર્મચારી દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બીએનએસની કલમ 332, 334, 316, 318 અને 62 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસને મળેલી ફરિયાદમાં બેંક કર્મચારીએ જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિ દ્વારા બેંકના એટીએમમાંથી 9000 રૂપિયા ઉપાડી લીધા બાદ એટીએમની મોનિટર સ્ક્રીન ખોલીને એટીએમ રીસેટ કરવાની સ્વીચ દબાવીને ટ્રાન્ઝેક્શન એરર ઉભી કરી હતી, તેમજ ત્યારબાદ પોતાને રૂપિયા ન મળ્યા હોવાની ફરિયાદ બેંક ખાતે કરી બેંક સાથે રૂપિયા મળી ગયા હોવા છતાં છેતરપિંડી આચરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. એટીએમ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ બેંક પાસે પૈસાની માંગણી કરનાર વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતે બેંક ખાતે ખોટી ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે અત્યાર સુધીમાં હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાં સંખ્યાબંધ પ્રાઇવેટ બેંકો સાથે છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું હતું. ગઈ તારીખ 11/8/2024 ના રોજ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરા બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઈસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉપાડવા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી. ઉપરોક્ત બાબતે જે 332, 334, 316, 318 અને 362 નવી કાયદાની કલમ બીએનએસ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને આગળની તપાસ ડિસ્ટાર્બ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે. ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવેલ છે. એનું નામ છે અનીસ, સન ઓફ સફી મોહમ્મદ માવા કંસાલી છે, ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે, એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે. જે બાબત લોકોનો દાખલ કરેલ છે, આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહ આરોપીની પણ તપાસ હાથ ચાલુ છે. અત્યાર સુધી એને 20-1 લાખ જેટલો અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો 30,000 જેટલો રૂપિયાની ચીટિંગ થયેલું છે, જે બાબતનો ગુનો દાખલ થયો છે. અન્ય સહ આરોપીની તપાસ પણ ચાલુ છે. હાલ તો એના સહ આરોપીની તપાસ ચાલુ છે. જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ, પણ આમ એની પાસેથી 30,000 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે. સર, જેમની પાસેથી એ ભાડા લેતો તો એમને પણ આરોપી બનાવવા છે? તપાસ દરમિયાન એમને પણ આરોપી બનાવે છે. કઈ કઈ બેંકના એટીએમ સાથે આ કર્યું છે? એ જે નેશનલાઇઝ બેંક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેંકો છે નામાંકિત, એ તમામની એમની પાસે એટીએમના કાર્ડ છે. રાજકોટ શહેર સહિત હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન તમામ પાસાઓની છીનવટ પર રીતે તપાસ થશે.